નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય છે ગુજરાતી, એકમ છે 3 જેનું નામ છે અમારી કામધેનુ. આ એકમના શબ્દાર્થ, સ્વાધ્યાય અને પ્રશ્ન નંબર 1-4. મિત્રો, આટલી વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, આ વખતે પાઠ્યપુસ્તક નવું છે, તેમાં સુંદર મજાના એકમો આપેલા છે. તેમાંનો એક એકમ એટલે અમારી કામધેનુ. લેખક ચંદ્રકાંત પંડ્યાએ આ એકમમાં તેમના ઘરે જે ગાય છે, બોડી ગાય, તેનું સુંદર વર્ણન કરેલું છે. ગાય અને માનવનો, પ્રાણી અને માનવનો સુંદર પ્રેમ મિત્રો આપણને આ એકમમાં જોવા મળે છે. ગામ લોકો પણ આ ગાયને ખૂબ જ આદર આપતા હોય છે તેવું લેખકે આ એકમમાં વર્ણન કર્યું છે. તો મિત્રો, એકમને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ છે, સ્વાધ્યાય છે તેની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે આ જે એકમ છે તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. પરીક્ષામાં ક્યારેક એકમના લેખક, કૃતિના કર્તા એવો પ્રશ્ન અથવા વૈકલ્પિક પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો આપણા ધ્યાને જો ઉત્તર હશે તો આપણે પ્રશ્નનો જવાબ ઝડપથી આપી શકશું. આ જે એકમ છે તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. હવે આગળ વધીએ. મિત્રો, હવે જોઈએ આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે જો આ શબ્દાર્થનો બરોબર અભ્યાસ કરેલો હશે, યાદ કરેલા હશે તો આપણે તેના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીશું અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. તો પહેલો શબ્દાર્થ છે ટંક, જેનો અર્થ થશે નિશ્ચિત સમય. આગળનો શબ્દાર્થ બાફનું, બાફેલું અનાજ જે આપણે પશુઓને સવાર સાંજ ખવડાવતા હોઈએ છીએ. ત્યારબાદ આશકા, દેવની આરતી. આગળ વધીએ. સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ. ગુગરી, બાફેલી ઝાર, બાજરી વગેરે જે આપણે પશુઓને ખોરાક તરીકે આપતા હોઈએ છીએ. મિત્રો, ત્યારબાદનો શબ્દ છે વસ્ત્રધાળ એટલે કે વસ્ત્રથી ઘાળેલું. આગળ વધીએ. સોઘાત એટલે સોમવારી. ત્યાર પછી વટ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ. તો મિત્રો, આ રીતે અહીં 8 આપણને શબ્દાર્થ આપેલા છે, આપણે તેનો અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ. મિત્રો, હવે જોશું આપણે આ એકમમાં જે શબ્દ સમૂહ આપેલા છે તેનો અભ્યાસ કરી લઈએ. કયા કયા આપણને શબ્દ સમૂહ આપ્યા છે તો એકમમાં આ પ્રમાણે આપણને શબ્દ સમૂહ આપેલા છે. પહેલો શબ્દ સમૂહ તરતનું જ દોહેલું દૂધ, જેના માટે શબ્દ છે શેળકઢું. આગળ ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય, જેને આપણે કહીશું કામધેનુ. ત્યારબાદ આગળ બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો, જેને આપણે ઉબેર કહીએ છીએ. જેમના ઘરે ગાય ભેંસ હશે, પ્રાણીઓ હશે, તેમને મિત્રો આ શબ્દોથી તેઓ વાકેફ હશે. આપણે પણ આ શબ્દોને ધ્યાને લઈશું. આગળ પશુના શરીર ઉપર પસાવવાના સાધન વડે તેને માલિશ કરવી, જેને મિત્રો શબ્દ વાપર્યો છે ખરેરો કરવો. તો જેમના ઘરે પશુ હશે તેઓ મિત્રો તેમના પ્રાણીઓને, ગાય હોય, ભેંસ હોય વગેરેને તેઓ ખરેરો કરતા હોય છે. તો આ રીતે મિત્રો આપણે અહીં 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો. પરીક્ષામાં ક્યારેક પૂછાય તો આપણે તેના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીએ. તો અહીં શબ્દાર્થ અને શબ્દ સમૂહો જોયા બાદ મિત્રો હવે આપણે જોશું આ એકમનું સ્વાધ્યાય. મિત્રો, સ્વાધ્યાયમાં અહીં આપણે 1-4 પ્રશ્નો જોશું. બાકીના પ્રશ્નો માટે આ ચેનલ ઉપર અમે બાકીના પ્રશ્નો અપલોડ કરી દઈશું. તમારે તે પ્રશ્નોનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડીયોને જોઈ શકો છો. અત્યારે પ્રશ્ન નંબર 1-4 વિશે જાણીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે વાતચીત. મિત્રો, વાતચીતમાં જે પ્રશ્નો હોય છે દરેક વખતે કહેતો આવે છું તે પ્રમાણે આ એકમમાં જે વાતચીતના પ્રશ્નો છે તેનો ઉત્તર તમારે એકમ સમજી અને તેના ઉત્તરો પોતાના વિચારોને આધારે લખવાના છે, એકમના આધારે લખવાના નથી.
યાદ રાખીશું ફરીથી, વાતચીતમાં જે ઉત્તરો છે તેમાં તમારે તમારા વિચારો લખવાના છે, એકમમાંથી કોપી મારીને ઉત્તરો લખવાના નથી. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન એક છે મિત્રો, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? મિત્રો તમને જો કામધેનુ મળી જાય, ઈચ્છા પૂરી કરનારી ગાય, તો તમે શું કરશો? આ અંગે તમે જેમ લેખકની ગાય હતી બોડી ગાય, એમના માટે કામધેનુ હતી, તેમનું સગળું કામ, તેમની સગળી જરૂરિયાતો એ બોડી ગાયના આધારે જ પૂરી થતી હતી, એટલા માટે લેખકે તેનું નામ આપ્યું છે કામધેનુ. એમ તમને જો કામધેનુ મળી જાય તો તમે શું કરશો? એ ઉત્તર તમારે વિચારીને લખવાનો છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે, આ રીતે ઉત્તર લખી શકાય. કામધેનુ એટલે ઈચ્છા પૂરી કરનારી ગાય. જો મને કામધેનુ મળી જાય તો હું મને મનગમતી ખાવાની ચીજો મંગાવું, નવા કપડા, ભણવાની ચીજ વસ્તુઓ, સાયકલ વગેરે મંગાવું, મારા મિત્રની કોઈ જરૂરિયાત હોય તો તે પણ હું પૂરી કરું. જો મને કામધેનુ મળી જાય તો આ રીતે મિત્રો હું કામધેનુ મળે તો આવી ઈચ્છાઓ એમને જોડે રાખું. હવે તમારી જે ઈચ્છા હોય તે તમે અહીં ઉત્તર સ્વરૂપે લખજો. આગળ પ્રશ્ન બે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ? મિત્રો તમારા ઘરે કોઈ પ્રાણી પાળેલું હોય, ગાય છે, ભેંસ છે, કૂતરો છે, બિલાડી છે, તો તેના વિશે તમારે લખવાનું છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ આ પ્રમાણે લખી શકાય. હા, મારા ઘરમાં કૂતરો પાળેલો છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. અમારા ઘરમાં સૌને કૂતરો બહુ ગમે છે. અમે કૂતરાનું નામ શેરું પાડ્યું છે. તો મિત્રો આ રીતે તમારા ઘરે કૂતરો હોય કે અન્ય કોઈ પ્રાણી હોય તો તમે તે પ્રાણી પાડ્યું છે તો શા માટે પાડ્યું છે એ તમારે વિચારીને લખવાનું છે. તો આ રીતે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ મિત્રો આ પ્રમાણે છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ? મિત્રો તમે જયારે નાના હશો ત્યારે અથવા ધોરણ એક થી લઈ છ સુધી અભ્યાસ કર્યો, અત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યા છો, એ દરમિયાન તમે ઘણી બધી પ્રાણી કથાઓ વાર્તાઓ સાંભળી હશે. તો તેમાંથી કોઈ એક પ્રાણી કથા વાર્તા તમારે અહીં લખવાની છે. તો જોઈએ નમૂના રૂપે એક વાર્તા. ઉત્તર આ પ્રમાણે લખીશું, હા મેં પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક કથા આ પ્રમાણે છે. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક કાગડો રહેતો હતો. કાગડો ઉડતો ઉડતો એક દિવસ દૂર એક ગામમાં જઈ પહોંચ્યો. કાગડાને બહુ તરસ લાગી હતી, પણ ક્યાંય પાણી મળી નહીં. એક કુંડામાં પાણી હતું, પણ કાગડાની ચાંચ પાણીમાં પહોંચે તેમ ન હતી. આગળ જોઈએ વાર્તાને. ચતુર કાગડાએ ઉપાય વિચાર્યો. તે તરત આસપાસમાં પડેલા કાંકરાઓ વીણી કુંડામાં નાખવા લાગ્યો. જેમ જેમ કાંકરા કુંડામાં પડતા ગયા તેમ તેમ પાણી ઊંચું આવતું ગયું અને કાગડો પાણી પીને ત્યાંથી ઉડી ગયો. તો મિત્રો આવી સુંદર નાની વાર્તા છે. આવી કોઈ વાર્તા, આવી કોઈ પ્રાણી કથા તમે સાંભળી હોય તે તમે અહીં લખી શકો છો. હવે આગળ વધીએ મિત્રો, આગળનો પ્રશ્ન છે ચોથો, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે? મિત્રો તમે ઘણા બધા પ્રાણીઓ જોયા હશે, તમારા ઘરે પણ પ્રાણીઓને પાળ્યા હશે, તો તેમાંથી જે પ્રાણી તમને વધારે ગમે તે પ્રાણી તમારે અહીં લખવાનું છે અને શા માટે ગમે છે એ તમારે લખવાનું છે. તો જોઈએ ઉત્તર નમૂનારો. મને કૂતરો વધારે ગમે છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. અમારા ઘરમાં સૌને કૂતરો બહુ ગમે છે. અમે કૂતરાનું નામ શેરું પાડ્યું છે. તે બાળકો જોડે લાડ કરે છે. અમે તેની સાથે રમીએ છીએ. તો મિત્રો મને અહીં કૂતરો વધારે પાળવો ગમે, કૂતરો બહુ ગમે છે, એમ તમને જે પ્રાણી વધારે ગમે અને શા માટે ગમે છે એ તમારે વિચારીને લખો. આગળ વધીએ ત્યારબાદ મિત્રો, ત્યારબાદ પ્રશ્ન છે પાંચમો, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જોઈએ ઉત્તર, પ્રાણીઓની સાર સંભાળ કુટુંબના સભ્યોની જેમ રાખવી જોઈએ. તેમને ભોજન અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમના રહેવાની જગ્યા સ્વચ્છ અને ગરમી ઠંડી કે વરસાદથી રક્ષણ આપે તેવી હોવી જોઈએ. બીમાર પડે તો તેમને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે લાગણીસભર વ્યવહાર કરવો જોઈએ. તો મિત્રો આ રીતે આપણે પ્રાણીઓની સાર સંભાળ રાખી શકીએ. આ સિવાય હજી તમારા મનમાં કોઈ નવા વિચારો હોય તો તે તમે અહીં ઉત્તર સ્વરૂપે નોંધી શકો છો. તો મિત્રો આગળ વધીએ. હજી પ્રશ્ન છઠ્ઠો,
તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જોઈએ ઉત્તર. હા, લેખકે જે રીતે પોતાના કુટુંબની વાત કરી છે એ જોઈ બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. કેવી રીતે? ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક હતી, મોંઘવારી ઓછી હતી અને નાનું કુટુંબ હતું, તેથી બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. તો મિત્રો, આ રીતે આપણે કહી શકીએ કે બોડી ગાય દ્વારા લેખકના ઘરનું ગુજરાન ચાલતું હતું. તો આ રીતે 6-6 પ્રશ્નો એકમના આધારે સમજી આપણા વિચારો આપણે લખવાના છે. આગળ વધીએ, હવે નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આપી છે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની રાઈટની નિશાની કરો. જોઈએ પહેલો વિકલ્પ. તો મિત્રો, પહેલો વિકલ્પ આપણને આ રીતે આપે છે, બોડી ગાયને લાગવું પડતું નથી. અહીંયા 3 વાક્યો આપ્યા છે, તેમાંથી કયું વિધાન બોડી ગાયને લાગવું નથી પડતું તેની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું, પારકાને પણ દોહવા દે. બીજું, ટંકે આછે દૂધ આપતી. અને ત્રીજું, ગામ આખાની પ્રિય. તો મિત્રો, પહેલું જે વિધાન છે, પારકાને પણ દોહવા દે, આ વિધાન બોડી ગાય માટે લાગુ પડતું નથી. તો ત્યાં આપણે ખરાની નિશાની કરી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવા ચોરસ બોક્સ તમને આપેલા છે, તો તમે પણ ત્યાં લેખન કાર્ય કરી લેજો અને નોટબુકમાં પણ આ રીતે સમજીને ઉત્તર લખજો. આગળ વધીએ મિત્રો, આપણને બીજું વિધાન આ પ્રમાણે આપેલું છે, બોડીનો વંશવેલો બહુ મોટો. કારણ કે એના માટે આપણને 3 વિધાનો આપ્યા છે, બોડી આખા ગામની લાડકી હતી, બીજું બોડીની ઉંમર વધારે હતી અને ત્રીજું બોડી 10 વર્ષે વિયાતી હતી. તો મિત્રો, ઉત્તર આવશે ત્રીજો, બોડી 10 વર્ષે વિયાતી હતી, એટલા માટે તેનો વંશવેલો ખૂબ જ લાંબો હતો. આ રીતે આપણે પ્રશ્ન 2નો ઉત્તર લખીશું. આગળ વધીએ હવે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે 3, તેનો ઉત્તર આ પ્રમાણે થશે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો. કારણ કે તેના માટે આપણને 3 કારણો આપ્યા છે, 1, બોડી પીપળા નીચે જ બેસતી, બીજું બોડીને પીપળા નીચે જ દાટી હતી અને ત્રીજું બોડીને પીપળા નીચે જ બાંધતા. તો મિત્રો, સાચો ઉત્તર આવશે, બોડી જ્યારે મૃત્યુ પામી ત્યારે તેને પીપળા નીચે દાટી હતી, એટલા માટે તે પીપળાને બોડી પીપળો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણને 3 પ્રશ્નો આપ્યા છે, 3 પ્રશ્નો માટેના વિકલ્પો આપ્યા છે, તેમાં સાચા વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરી. હવે આગળ વધી 9 પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે 3, જેમાં આપણને સૂચના આપી છે વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. મિત્રો, અહીં લેખકે કેટલાક વાક્યો એકમમાં બોલ્યા છે, આ વાક્યો લેખકે શા માટે કહ્યા હશે તે આપણે વિચારીને લખવાના છે. તો જોઈએ, પહેલું વિધાન આવું છે, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. આવું વિધાન લેખકે એકમમાં લખ્યું છે તો શા માટે કહ્યું હશે તેનો ઉત્તર જોઈએ. લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય પર જ ઘરનું ગુજરાન ચાલતું. બોડી ગાયે વર્ષો સુધી લેખકના પરિવારની સેવા કરી. લેખકના પરિવારને બોડી ગાયના કારણે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેરા આવી ન હતી. જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધી લેખકનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી, માટે લેખકે આ વાક્ય કહ્યું હશે. તો મિત્રો, લેખક જે વાક્ય બોલ્યા તે શા માટે બોલ્યા તે આપણે ઉત્તર સ્વરૂપે લખ્યું. તો આ રીતે તમે ઉત્તર લખી શકો. તમે જો એકમને સમજાયા છો બરોબર તો ઉત્તરને વ્યવસ્થિત લખી શકશો. જોઈએ ઉત્તર, આ પ્રમાણે લખીશું. હવે આગળ વધીએ બીજું વિધાન, જાનવરને પણ મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. આવું લેખકે શા માટે કહ્યું હશે? તો જોઈએ ઉત્તર, જાનવર પણ પ્રેમ અને મમતાને સમજે છે, તેના કારણે તે પરિવારના સુખ દુઃખનો ભાગીદાર બને છે, પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય
લેખકના ઘરે ચોરી કરવા આવેલ ચોરને જોઈ બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડે છે. ચોરને ભગાડી મૂકે છે. લેખકના બાપુજીના મૃત્યુ વખતે પણ તે સ્વજન ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવે છે. તો મિત્રો આ રીતે અહીં બોડી ખાય ને ઘર આખાના સભ્યો બહુ જ પ્રેમ કરતા હતા, તેની જોડે મમતા માયા રાખતા હતા. એટલા માટે બોડી ગાય પણ ઘરના સભ્યો જોડે ખૂબ જ પ્રેમથી વર્તતી હતી. તે આપણે અહીં આ ઉત્તર સ્વરૂપે નોંધ્યું. એટલા માટે લેખકે આવું કહ્યું છે. તો આ રીતે બંને વિધાનો લેખકે એકમમાં શા માટે કહ્યા છે તે આપણે વિચારીને લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 4. જેની આપણને સૂચના આપી છે આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો, બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એક જાહેરાતનો ફોટો આપે છે, આપણે તેને સૌપ્રથમ સમજી લઈએ. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર તમને આપેલું છે, એક જાહેરાત એક એડ જેમાં મેઘ ધનુષ્ય ડેરી પાર્લર વિશે આપણને જાહેરાત આપેલી છે. આપણે સૌપ્રથમ આ ચિત્રને બરોબર સમજી લઈએ. છેલ્લા 2.5 દાયકાથી કાર્યરત છે, સેવામાં છે. આ ડેરી પાર્લરના માલિક છે સુભાષભાઈ દૂધવાળા. માવા સિવાયની બધી જ વાનગીઓ મળે છે. ધાર્મિક પ્રસંગે વળતર આપવામાં આવે છે. હોલસેલ ખરીદી કરો તો 2% વળતર છે. વાર્ષિક સભ્યોને દરેક ખરીદી ઉપર 1% વળતર મળે છે. શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા માટે અને હોમ ડિલિવરી પણ નિઃશુલ્ક છે. અને મિત્રો કઈ જાણે કયા સ્થાને આ ડેરી આવેલી છે? તો ઓમેનિયમ કોમ્પ્લેક્સ નવા નરોડા અમદાવાદ. નોંધ, સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અને મંગાવી આપીશું. અને મિત્રો દર અમાસે આ ડેરી પાર્લર બંધ રહે છે. આટલી વસ્તુ આપણને આ જાહેરાતમાં આપેલી છે. હવે તેના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે અને ત્યારબાદ બે પ્રશ્નો આપણે જાતે બનાવવાના છે. તો જોઈએ કયા કયા પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્ન પહેલો છે મિત્રો, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો આગળ આપણે જાહેરાત જોઈ તો જો આપણને માવો લેવો હશે તો આપણે સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવો પડશે. તો આ રીતે આપણે ઉત્તર લખીશું, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશું. પ્રશ્ન 2 જોઈએ, મેઘ ધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? ઉત્તર, મેઘ ધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી એટલે કે 25 વર્ષથી કાર્યરત છે. 1 દાયકો એટલે 10 વર્ષ. આગળ, મેઘ ધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહે છે? તો ઉત્તર આ પ્રમાણે છે, મેઘ ધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ બંધ રહે છે. આપણે આગળ જોયું કે દર અમાસે આ ડેરી પાર્લર બંધ રહે છે, માત્ર 1 દિવસ બંધ રહેશે. આગળ, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો ઉત્તર આ પ્રમાણે છે, આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે એવું મિત્રો આપણને જાહેરાતમાં કહેલું છે. તો આ રીતે આ 4 પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને તેના ઉત્તરો પણ આપણે જાહેરાતના આધારે જોયા. હવે મિત્રો આપણે આગળના 2 પ્રશ્નો જાતે બનાવવાના છે. તો તમે તમારી રીતે જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તરો જાતે બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તર આપણે જોઈએ. તો મિત્રો આવા પ્રશ્નો બની શકે, આ ડેરીમાં હોલસેલની ખરીદી કરનારને કેટલા ટકા વળતર મળે છે? તો મિત્રો આપણે જાહેરાત વાંચી હશે તો ઉત્તર બરાબર લખી શકીશું, આ ડેરીમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર મળે છે. આ રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. આગળ, છઠ્ઠો પ્રશ્ન આપણે બનાવ્યો છે, મેઘ ધનુષ્ય ડેરી પાર્લર ક્યાં આવેલું છે? મેઘ ધનુષ્ય ડેરી પાર્લર ઓમેનિયમ કોમ્પ્લેક્સ નવા નરોડા અમદાવાદ ખાતે આવેલું છે. તો આ રીતે આપણે 2 નવા પ્રશ્નો બનાવ્યા. આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો જાહેરાતના આધારે મિત્રો બની શકે છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ પ્રશ્નો બનાવી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 5 અને 6 લખવા માટે જગ્યા આપી છે, ત્યાં આપણે લેખન કાર્ય કરી લઈશું અને તમારી નોટબુકમાં પણ આ રીતે ઉત્તરો લખીશું. તો મિત્રો આમ આપણે જોયું કે આ વિડીયોમાં આપણો જે એકમ છે અમારી કામધેનુ તેના શબ્દાર્થ જોયા, ત્યારબાદ શબ્દ સમૂહ માટે 1 શબ્દ જોયો અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 મિત્રો વિગતે અને વ્યવસ્થિત આપણે સમજ્યા. આશા રાખું છું કે તમને તમામે તમામ મુદ્દાઓ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.
અમારી આ બંને ચેનલોને સબસ્ક્રાઇબ તમે જરૂરથી કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, બાકીના જે પ્રશ્નો છે એના માટે આપણે આ ચેનલના ચેનલ પેજ ઉપર જઈ તમે બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોઈ શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર.